Wala mitro, provisuna na ma premi salam. Aho gai kalno manan apre chalu rakhe, mark ne lakheli suwarta. Tena 25 ma de, 25 thi 34 mi kalam ma je banav che, jya 12 varas thi je stri ne loiva hato ene prabhu isu shuddh kare che. Ane e prasang ne apre agal farithi joishu. Tya agal bo saras babat che ke એ કલમ હું ફરી નથી વાંચતો, તમે વાંચી શકો છો. માર્ક ની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 25 થી 34, ત્યાં કહે છે કે પેલી એક સ્ત્રીને 12 વર્ષથી લોહીવા હતો, અને એ બતાવે છે કે સમાજથી તરછોડાયેલી હતી. એ સમયની અંદર એ જ્યારે તમે લોહીવા હોય તો તમે અશુદ્ધ ગણાવ અને તમે કોઈને અડકી શકો નહીં. 12 વર્ષથી એને કોઈ અડક્યું નથી, એ સમાજથી તર છોડાઈ ગયેલી છે. એની કને જે કંઈ હતું એ બધું એણે ખર્ચી કાઢ્યું છે, પણ એને એની તબિયત સુધરતી નથી ને હવે એની કોઈ આશા નથી. છેલ્લી એક આશા છે એની કને, અને એને ખબર પડે છે કે પ્રભુ ઈસુ પસાર થાય છે, અને એ ટોળામાં હિંમત કરીને જાય છે. એકચ્યુઅલી તો એનાથી ટોળામાં જવાય પણ નહીં, કારણ કે ત્યાં તો એ બીજા લોકો એને એ અડકી શકે, બીજા લોકો એને અડે તો અશુદ્ધ થઈ જાય. અને પછી એ પોતાના મનમાં એવું કહે છે કે જો હું પ્રભુ ઈસુના જબ્બાની કોરને, એના વસ્ત્રની કોરને જો અડીશ તો હું સારી થઈશ. અને એ પ્રમાણે બને છે, એ જબ્બાની કોરને અડકે છે, પ્રભુ ઈસુમાંથી પરાક્રમ બહાર નીકળે છે, અને ઇન્સ્ટન્ટલી એ લોહીવાળી સ્ત્રી પોતાની માંદગીમાંથી સાજાપણું પ્રાપ્ત કરે છે. તો એટલું તો શું હતું, જબ્બાની કોરમાં શું સામર્થ્ય હતું? શા માટે એણે જબ્બાની કોરને અડકી? શા માટે એણે વિચાર્યું કે જો હું જબ્બાની કોરને અડકીશ તો મને સાજાપણું મળશે? બીજા પ્રસંગોમાં આપણે જોઈએ છીએ કે લોકો પ્રભુની પાસે આવીને કે પ્રભુ મને મદદ કર, પ્રભુ એમને સાજાપણું પૂરું પાડે છે. કેટલા લોકો બૂમ પાડે છે, દાઉદના દીકરા મારા પર દયા કરે અને લોકોને સાજાપણું મળે છે. કેટલાક પ્રસંગોની અંદર બીજી વ્યક્તિઓ પ્રભુને એમ કહે છે કે પ્રભુ આને તું સાજાપણું આપ, પ્રભુ સાજાપણું આપે છે. એમાંનું કશું બનતું નથી. આ બનાવ બહુ સૂચક છે અને બહુ અલગ છે કે જ્યાં સ્ત્રી કોઈને કીધા વગર, પ્રભુ ઈસુને વિનંતી પણ નથી કરતી, પણ એ ખાલી જબ્બાની કોરને અડકે છે અને એને સાજાપણ મળે છે. તો જબ્બાની કોરમાં શું છે, જબ્બાની કોરની અંદર શું રહસ્ય સમાયેલું છે કે તેને સાજાપણું ખાલી જબ્બાની કોરને અડવાથી મળે છે? મારે ને તમારે એ સમજવાને માટે ગણનાના પુસ્તકના 15મા અધ્યાયની 37 થી 40મી કલમ વાંચવી પડશે, અને હું વાંચું છું તમારી આગળ. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલી લોકોને એ પ્રમાણે ફરમાવો કે તેઓ વંશ પરંપરા પોતપોતાને વસ્ત્રોની કોરોને કિનારી લગાડે, ને દરેક કોરની કિનારી પર નીલરંગી ફિત લગાડે, અને તે કિનારી તમને એ કામમાં આવે કે તે જોઈને તમને યહોવાની સર્વ આજ્ઞાઓ યાદ આવે, ને તમે તેઓને પાળો, અને તમારું અંતઃકરણ તથા તમારી પોતાની આંખો કે જેઓને પાછળ વંઠી જવાની તમને ટેવ પડી છે તેમની પાછળ ન લાગો, એ માટે કે તમે મારી સર્વ આજ્ઞા પાળવાનું યાદ રાખો ને તમારા ઈશ્વરની આગળ પવિત્ર થાઓ. યહોવા તમારો ઈશ્વર જે તમારો ઈશ્વર થવાને તમને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો તે હું છું, હું યહોવા તમારો ઈશ્વર છું. અહીંયા બહુ સૂચક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે. એ કહે છે કે તમે તમારા વસ્ત્રોની કોરોને કિનારી લગાડો. હવે ઓવર ધ કોર્સ ઓફ ટાઈમ તમે નામ સાંભળ્યું હશે યહૂદી લોકોની પ્રેયર શોલ, અથવા પ્રેયર કરતી વખતે એ લોકો જે ઓઢે છે એને પ્રેયર શોલ કહે છે. એના તમે પિક્ચર પણ જોયા હશે. અને એ પ્રેયર શોલ, પ્રભુ ઈસુ યહૂદી હતા, એ પ્રભુ પણ એ પ્રેયર શોલ વાપરતા હશે, અને એને હિબ્રુ ભાષામાં ટલિટ કહેવાય છે. આપણે એને પ્રેયર શોલ કહે છે હિબ્રુ લોકોને, અને ટલિટ કહેવાય છે. હવે ટલિટના કે કોર, હવે આપણા ત્યાં કોર લખ્યું છે, પણ ખરેખર જે શબ્દ છે ને એ છે અંગ્રેજીમાં, એને કહે છે ટેસલ. એટલે તમે ટેસલ એટલે તમે જ્યારે આ લોકો ગ્રેજ્યુએશન થાય છે ત્યારે માથે ટોપી મૂકે છે છોકરાઓ કોલેજની અંદર, અને એને વચ્ચે એક ફૂમતું હોય છે, એને એ ટેસલ કહેવાય. એટલે ટેસલ એટલે એક
ફૂમતું જે ઉપર હોય એ કહે છે કે તમે ચાર હવે પ્રેયર જે પ્રેયર શોલ હોય ચાલીઠ હોય અને ચાર ખૂણા હોય અને એક એક ખૂણા પર જો હું તમે અંગ્રેજીમાં આ રીતે લખેલું છે ગણનાના પુસ્તકના નંબર્સ 15:38માં સ્પીક ટુ ઇઝરાયલાઇટ એન્ડ સે ટુ ધેમ થ્રુ આઉટ ધ જનરેશન્સ ટુ કમ યુ આર ટુ મેક ટેસલ્સ ઓન ધ કોર્નર ઓફ યોર ગાર્મેન્ટ્સ. એટલે ચાર ખૂણાએ તમારે ફૂમતા લગાડવાના, પ્રેયર શોલના ચાર ખૂણાએ તમારે ફૂમતા લગાડવાના. અને એ જે ફૂમતા જે છે હવે એ શું એને દર હવે આ જે પ્રેયર શોલ જે છે એ દરેક યહૂદી બાળક જ્યારે છોકરો હોય તો એ 13 વર્ષની ઉંમરથી એ 12મી ચવા પછી એ વાપરવાનું શરૂ કરે, અને છોકરી હોય તો 12 વર્ષની ઉંમર પછીથી એને બેટમી ચવા કહેવાય તો ત્યાર પછી એ પ્રેયર શોલ યહૂદી છોકરીઓ વાપરવાનું શરૂ કરે. અને એ ક્યારે ક્યારે, જ્યારે જ્યારે એ લોકો પ્રાર્થના કરે, સવારની પ્રાર્થના કરે, વીકેન્ડની પ્રાર્થનાઓ કરે કે કોઈ તહેવારોના સમયે પ્રાર્થના કરે ત્યારે એ લોકો એ પ્રેયર શોલ મૂકે, અને એવી રીતે મૂકે કે એના ચાર ખૂણાએ ચાર ફૂમતા લટકતા હોય એ તમે જોઈ શકો. અને ગણનાના પુસ્તક મુજબ શું છે, તમે જોઈ અને તમે શું યાદ કરો, તમે યાદ કરો ઈશ્વરે જે નિયમશાસ્ત્ર ફરમાવ્યું છે તે તમે યાદ કરો. આપણે 10 આજ્ઞા 10 આજ્ઞા કરીએ છીએ પણ ખરેખર તો મૂસાના નિયમશાસ્ત્રમાં કેટલા નિયમો હતા, 613 નિયમો હતા. હવે જે ટેસલ છે, જે ફૂમતું છે, એને બહુ સ્પેસિફિક રીતે બનાવવામાં આવે છે. દરેક ટેસલની ઉપર અથવા દરેક ફૂમતાની અંદર 5 ગાંઠ હોવી જોઈએ, અને એ 5 ગાંઠની અંદર પણ તમારે જે દોરા વાપરવાના 8 દોરા વાપરવાના હોય છે. હવે અમારા આગલા વિડીયોમાં મેં સમજાવ્યું છે કે દરેક હિબ્રુ આલ્ફાબેટ એ આલ્ફાબેટ તો છે જ પણ એ નંબર પણ છે, એટલે એક એક શબ્દનો પણ નંબર નીકળી શકે છે. તમને યાદ છે પ્રભુએ પણ કીધું છે કે 666 એન્ટાઇક્રાઇસ્ટનો નંબર છે, જેને એનું નામ સમજે અને સમજ પડે તો સમજે. કારણ કે એક જેમ કે આપણા ગુજરાતમાં ક એ 1 નથી, ખ એ 2 નથી, પણ હિબ્રુ આલ્ફાબેટ આલેફ એ 1 પણ છે અને બીજું આલ્ફાબેટ બેટ એ 2 પણ છે. એટલે એકે એક આલ્ફાબેટ તો છે પણ એની સાથે સાથે નંબર પણ છે. તો જે ઠેસલ જેને અંગ્રેજીમાં ઠેસલ કહે છે, એ ઠેસલ નો જે હિબ્રુ ન્યુમેરિક વેલ્યુ કેટલી છે ખબર છે? 600. હવે મેં હમણાં જ કીધું કે દરેક ફૂમતાને, દરેક ટેસલને 5 ગાંઠ હોવી જોઈએ. 600 + 5, 600 ના 5 થયા, અને 8 થ્રેડ વાપરવાના હોય. 600 + 5 + 8 કેટલો થયો? 613. મૂસાના નિયમશાસ્ત્રમાં નિયમો હતા 613. એટલે જ્યારે જ્યારે તમે ટેલિટ એટલે યહૂદીઓની પ્રેયર શોલ ઉઢો ત્યારે ચારે ચાર ફૂમતા તમે જોઈને કહી શકો 613 નિયમશાસ્ત્રો મારે પાળવાના, 613 નિયમો મારે પાળવાના છે. અને કઈ વ્યક્તિ 613 નિયમો પાળી શકે છે? પ્રભુનું આયોજન નિયમશાસ્ત્ર આપવાનું નહોતું. નિયમશાસ્ત્ર આવ્યા પહેલા ઇસરાયલ પુત્રો મિસર દેશમાંથી નીકળ્યા, ત્યારથી માંડીને સિનાઈ પર્વત સુધીમાં ત્યાં સુધી બહુ કચકચ કરી, પણ એક પણ ઇસરાયલ પુત્ર મરણ નથી પામ્યો. કેમ? કારણ કે એ કૃપાનો સમય હતો. પણ જે દિવસે નિયમશાસ્ત્ર આવ્યું તે જ દિવસે પહેલી જ આજ્ઞાથી તારે મારી સમક્ષ કોઈ અન્ય દેવો ન હોવા જોઈએ એ લોકોએ ભાંગી અને 3000 લોકો મૃત્યુ પામ્યા. પણ જ્યારે પવિત્ર આત્મા કૃપાના સમયની અંદર આવે છે ત્યારે પહેલા જ દિવસે 3000 લોકો બચાવ પામે છે. લો કિલ્સ, ગ્રેસ ગિવ્સ લાઈફ. લો ડિમાન્ડ્સ, ગ્રેસ સપ્લાઈઝ. અને પ્રભુને ખબર હતી કે આ લોકો નિયમશાસ્ત્ર માંગે છે. એ લોકો પ્રભુને નહોતું આપવું, એ લોકોએ કીધું અમને નિયમશાસ્ત્ર આપ. પ્રભુને ખબર છે કે આ લોકો નિયમશાસ્ત્ર નહીં પાળી શકે, અને એટલા માટે પ્રભુ ઈસુ પોતે મરણ પામે છે. અને પ્રભુ મારા તમારા માટે સ્વર્ગનો દરવાજો ખોલે છે, અનંતકાળનો દરવાજો ખોલે છે, સાલ્વેશન તારણ મને તમને પૂરું પાડે છે. આપણે બેક ટુ ધ સ્ટોરી. જ્યારે પ્રભુ
આ સ્ત્રીને આ સ્ત્રી પ્રભુ પાસે જાય છે અને એની જભ્ભાની કોરને અડકે છે ત્યારે સાને અડકી છે? એ ખરેખર તો એ ટેસલને અડકી છે, ફૂમતાને અડકી છે. કયા ટેસલને? શું રિપ્રેઝેન્ટ કરે છે ટેસલ? 613 નિયમો. અને સ્ત્રી જ્યારે એનો અર્થ એવું એ કહે છે, પોતાના મનમાં કહે છે કે જો હું આને અડીશ તો હું સાજી થઈશ. એનો અર્થ એવું કહે છે કે પ્રભુ, નો મેટર હાઉ હાર્ડ આઈ ટ્રાય, હું નિયમશાસ્ત્રને પાળી શકતી નથી. અને જો હું નિયમશાસ્ત્રને પાળી નથી શકતી તો મને કેવી રીતે સાજાપણ મળશે? મને કેવી રીતે તમારી કૃપા મળશે? મને કેવી રીતે તમારી દયા મળશે? કહે છે જે ક્ષણે એને કીધું, પ્રભુ મારે તમારી કૃપાની જરૂર છે, હું નિયમશાસ્ત્ર નહીં પાળી શકું, ઇમિડિયેટલી પ્રભુમાંથી પરાક્રમ નીકળે છે અને સ્ત્રી સાજી થાય છે. વાલાઓ, 12 વર્ષથી આ સ્ત્રી પીડાતી હતી, એકલી પડી ગઈ હતી, પણ એને ખબર હતી કે હું નિયમશાસ્ત્રથી મને તાણ નહીં મળે. અને શું આટલા વર્ષો વીતી ગયા છે અને શું તમે હજુ પણ એવી આશા રાખો છો કે તમે નિયમશાસ્ત્ર પાળીને, 10 આજ્ઞાઓ પાળીને તમે સ્વર્ગની અંદર જઈ શકશો? 10 આજ્ઞાઓ પૂરતી નથી. પ્રભુએ કીધું છે આ ઠેસલ તમારે વહેરવાનું છે, જ્યારે જ્યારે આ નિયમશાસ્ત્ર તમારી સામે રહે 613 નિયમો તમારે પાળવાના છે. જો તમારે પ્રભુની કૃપાનો સ્વીકાર નથી કરવો, જો તમે પ્રભુના બલિદાનને સ્વીકાર નથી કરો અને છતાં પણ તમારે અનંત જીવન જોઈએ છે, છતાં પણ તમારે પ્રભુની કૃપા જોઈએ છે, પ્રભુનું સામર્થ્ય જોઈએ છે, પ્રભુની માફી જોઈએ છે, તો પછીથી 613 નિયમો પાળવા પડશે જે હું ને તમે નથી પાળી શકતા. સ્ત્રી કહે છે પ્રભુ હું નહીં કરી શકું. અને પ્રભુ કહે છે બરાબર છે. અને એટલા માટે છેલ્લે પ્રભુ એને કહે છે કે દીકરી, પ્રભુ એને કહે છે દીકરી, જ્યારે હું તે કહ્યું છે કે હું નહીં પાડી શકું, ઇનફ છે. અને મેં ગઈકાલે સમજાવ્યું તે પ્રમાણે એ અંગ્રેજીમાં કહે છે ગો ઇન પીસ, પણ જે ઇન શબ્દ છે ગ્રીક વર્ડ છે આઈસ, એનો અર્થ થાય છે ઇન ટુ, અને જે પીસનો શબ્દ છે શલોમ. મેં ગઈકાલે સમજાવ્યું તો શલોમ 4 આલ્ફાબેટ વપરાય છે, એમાં શીન લામેડ વાવ મેમ. શીન એ રિપ્રેઝેન્ટ કરે છે ક્રશ કરી કાઢવું, લામેડ એ ભરવાડનો લાકડી છે જે કહે છે પ્રભુ કે હું તમારા માટે મરી જઉં છું, વાવ એ ખીલો છે, અને મેમ એ ખિયાસ છે જ્યાં બધું જ બધું રમણ ભમણ થઈ ગયેલું છે, અસ્તવ્યસ્ત થઈ ગયેલું છે, ખિયાસ થઈ ગયેલું છે. પ્રભુ ઈસુ પોતાના મરણ દ્વારા લોહી વહેવડાવીને બધા કર્સને ક્રશ કરી કાઢે છે. વાલાઓ, જો નિયમશાસ્ત્ર નથી પાળતા તો સજા હોય છે. 613માંથી એક પણ જેટલા નિયમો તમે બધા જ પાળવા પડે, નિયમશાસ્ત્ર ના પાળો તો તમારા માટે સજા બાકી રહે છે. અને પ્રભુ ઈસુ પોતાના મરણ દ્વારા એ સજાને ક્રશ કરી કાઢે છે. ધેટ ઇઝ શાલોમ. અને પ્રભુએ એને કહે છે દીકરી, હવે તે કૃપા પર ભરોસો રાખ્યો છે અને હું બધું મારા મરણ દ્વારા બધા સજાઓને દૂર કરી દઉં છું, તું પ્રભુના શલોમમાં તું દાખલ થા, પ્રભુની શાંતિમાં તું દાખલ થા. અને એને શારીરિક સાજા પણ મળે છે, એને આત્મિક સાજા પણ મળે છે. વાલા મિત્રો, જભ્ભાની કોરને અડકીને એ સ્ત્રીએ કીધું કે પ્રભુ મને તું નિયમશાસ્ત્રની સજાઓમાંથી મુક્ત કર. ક્યાં સુધી તમે નિયમશાસ્ત્રની સજામાંથી મુક્ત થવાનું ટાળશો? 12 વર્ષ વીતી ગયા છે. પ્રભુની પાસે આવો, પ્રભુ સામેથી મફતમાં પોતાના રક્ત દ્વારા દરેક સજા દરેક શ્રાપમાંથી છુટકારો આપી અને અનંતકાળનું જીવન આપવા માંગે છે. કોઈ વ્યક્તિ નિયમશાસ્ત્ર પાળીને સ્વર્ગ પામી શકતો નથી. આશા રાખું છું તમે પ્રભુની કૃપાનો આજે સ્વીકાર કરો. ખાલી 2 શબ્દોની પ્રાર્થના છે, પ્રભુ મારા પાપ માફ કર, મને તમારો દીકરો બનાવો, તમારી દીકરી બનાવો. અને પ્રભુ
પોતાના રાજ્યમાં મને તમને દીકરા અને બાળકો થવાનો અધિકાર આપે છે. પ્રભુ તમને કૃપા આપો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.